संख्या पेटर्न ने ओळखवी। बाळको आजे आपणे शीखीशुं संख्या पेटर्न ने जोईने नियम ओळखता अने संख्या पेटर्न ना नियम ने ओळखीने तेने आगळ वधारता। आजे आपणे एक मैदानमां जईशुं। मधु मैडमे केटलाक बाळकोने आवी रीते एक गोळमां उभा रहेवानुं कह्युं छे। आखुं गोळ बनाववा माटे શું તમે જણાવી શકો છો આગળ ગોળમાં બાળકો કઈ રીતે ઊભા હશે? શું તમને એમના પગમાં કોઈ પેટર્ન દેખાય છે? અરે હા, નિયમ એ છે કે એક પગ પછી બે પગ, પાછો એક અને પછી બે। આ જુઓ, બની ગયું આપણું ગોળ જેવું મધુ મેડમે કહ્યું હતું। આવો હવે આપણે કેટલીક બીજી સંખ્યા પેટર્નને જોઈએ। આ છે પોલટુ, તેને રમવું વધારે પસંદ નથી। ચાલો આપણે પણ જઈને જોઈએ કે તે શું કરી રહ્યો છે। પોલટુને ગણિત વધારે પસંદ છે અને તે બેસીને ગણિતના કેટલાક પ્રશ્નો ઉકેલી રહ્યો છે। આવો જોઈએ। આ એક સંખ્યા પેટર્ન છે જેની ખાલી જગ્યાઓ પોલટુને ભરવાની છે। બાળકો તમે વિડિયોને રોકીને સંખ્યા શોધી શકો છો। તમે જોઈ શકો છો 19 અને 10 માં 9 નો તફાવત છે। તે જ રીતે 28 અને 19 માં પણ 9 નો તફાવત છે। એટલે કે દરેક વખત આપણે પાછળની સંખ્યામાં 9 ઉમેરીને આગળ વધી રહ્યા છીએ, તો 10 વત્તા 9 છે 19, અથવા 19 ઓછા 10 છે 9। આ સંખ્યાને શોધવા માટે આપણે 10 ઓછા 9 કરી શકીએ છીએ। જવાબ છે 1। બીજી ખાલી જગ્યા પોલટુએ ભરી દીધી છે, શું તે સાચું છે? અરે હા, 28 વત્તા 9 થાય છે 37। ચાલો હવે આપણે પોલટુની આગળની પેટર્નને જોઈએ। અહીંયા કેટલીક સંખ્યા છે? પોલટુ વિચારી રહ્યો છે આગળની સંખ્યા કઈ હશે। આવો આપણે આ પેટર્નનો નિયમ શોધીએ, પછી આગળની સંખ્યા ખબર પડી જશે। આ પેટર્નમાં દરેક બેકી સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે। 2 × 2 = 4, 4 × 4 = 16, 6 × 6 = 36। બાળકો તમે વિડિયોને રોકીને આગળની સંખ્યા શોધી શકો છો। છ પછી આગળની બેકી સંખ્યા થશે 8, તો 8 × 8 = 64। આ પેટર્નની આગળની સંખ્યા છે। બાળકો આ પેટર્નમાં આગળની બે સંખ્યા કઈ હશે? તમે વિડિયોને રોકીને વિચારી શકો। અરે હા, આગળની બેકી સંખ્યા 10, 10 × 10 થયા 100 અને 10 પછી 12, તો 12 × 12 થયા 144। પોલટુની ચોપડીમાં આ પેટર્ન બનેલી છે। પ્રશ્ન એ છે કે બિંદુઓને ગણીને આગળની આકૃતિ દોરો। ધ્યાનથી જુઓ, તમને આ પેટર્નમાં કોઈ નિયમ દેખાય છે? બાળકો તમે વિડિયોને રોકીને ખાલી જગ્યાની સંખ્યાને શોધી શકો છો। અરે હા, આ આકૃતિઓના ખૂણાઓને ગણો। પહેલી આકૃતિમાં 6 ખૂણા છે, બીજીમાં 9 અને ત્રીજીમાં 12, એટલે કે દરેક વખતે ખૂણાઓની સંખ્યામાં 3 ઉમેરાય છે, તો 12 વત્તા 3 થયા 15। આ જુઓ, પોલટુએ એકદમ સાચી આકૃતિ દોરી દીધી છે। બાળકો આજે આપણે શીખ્યા
संख्या पेटर्न ने जोईने नियम ओळखता अने संख्या पेटर्न नो नियम ओळखीने तेने आगळ वधारता।